બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો એકતાનગર સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની બે દિવસીય કોન્ફરન્સ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન અજયભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ બેન્કિંગ સેક્ટરમાં આવેલા સુધારાઓ, પડકારો, કોઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાની ભૂમિકા તેમજ સહકારી ક્ષેત્ર સાથે એક તંદુરસ્ત સ્પર્ધા સાથે આગળ વધી શકાય તે છે અને તે માટે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોની પેનલ દ્વારા કોઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના દેશના તમામ ડિસ્ટ્રિક્ટ બેન્કો, સ્ટેટ કોઓપરેટિવ બેન્ક તેમજ અર્બન બેન્કોના તમામ પ્રતિનિધિઓને શિક્ષણ પૂરું પાડી માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. દેશના અર્થતંત્રને પાયાથી મજબૂત કરવા માટે બેન્કિંગ સેક્ટરને નવા વિઝન સાથે આગળ વધારવા આરબીઆઈના નિયમોમાં થયેલા બદલાવ અને MSCS એક્ટ 2023ની સહકારી ક્ષેત્ર ઉપર થયેલી અસર અંગે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત પેનલો દ્વારા બેન્કોના પ્રતિનિધિઓને વિસ્તૃત સમજ પૂરી પાડીને ભાવિ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. આરબીઆઈ દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ કરવામાં આવેલા સુધારા સહિત આવનારા પડકારોને નિયંત્રિત કરવા તેમજ બેન્કોમાં આવી રહેલા પરિણામાત્મક સુધારાઓ વિશેની નાગરિકોને જાણકારી મળી રહે તે દિશામાં પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ભારતની વિવિધ સહકારી બેન્કના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.